गुड मॉर्निंग બાળકો, આજે આપણે અંગ્રેજી વિષય ભણીશું। મેં તમને પહેલી એબીસીડી આખી કરાવી દીધી, બરોબર। હવે આપણે એના ઉચ્ચાર પણ શીખીશું। તો બધા પોતાની અંગ્રેજીની ચાર લીટીની નોટ કાઢો, કાઢી બધાએ, અને નવા પેજ ઉપર વચ્ચોવચ એક લીટી પાડો। लख्यू बस हम ऊपर आपने हेडिंग कई मारो दिखाई आटू ज लखो ए टू जेड એટલે આજે હું તમને ए टू जेड ઉચ્ચાર સહિત કરાવડાવીશ, બરાબર। તો ચલો હવે આપણે લખીશું। પહેલા એ બી સી ડી ચાર લીટીમાં આપણે આ રીતે લખીશું। A for apple, apple એટલે સફરજન। પણ હવે આ આપણે A લખ્યો, પણ આપણે એની સામે A કઈ રીતે લખવો એ પણ આવડવું જોઈએ, બરાબર। તો બે વારની લીટીની અંદર આપણે લખવાનું રહેશે A। ચલો લખો બધા। પછી આવે આપણે B। આ બધું ચાર લીટીમાં, જો ભાઈ અંગ્રેજી મૂળાક્ષરો બધાય આપણે ચાર લીટીમાં લખવાના, પણ આ જે લખીએ છીએ આ ઉચ્ચાર કહેવાય, એબીસીડીના ઉચ્ચાર, તો એ આપણે બે વારની લીટીની અંદર જ લખવાના રહેશે। તો ચલો બી લખ્યો, હવે એની સામે આપણે લખવાનું બી। ચલો લખ્યું બધાએ, હવે આવશે સી। તો સામે શું લખવાનું ભાઈ? સી। પેન્સિલને ભાર આપી અક્ષરો ઘાટા અને અંગ્રેજી મૂળાક્ષરો કમ્પ્લીટ લાલ વાદળી વાદળીમાં જ હોવા જોઈએ। હવે આવે આપણે ડી ફોર ડોગ। તો ડોગ એટલે કૂતરો। બે વાદળી લીટીની અંદર જ આપણે આ ઉચ્ચાર લખવાના છે, બરાબર। જોઈ બે વાદળીની અંદર ન જ આવવું જોઈએ। હવે આવે આપણે ઈ ફોર એલિફન્ટ। તો આ એનો થયો ઉચ્ચાર। એફ અને એક માત્ર એ ફ। ચલો બોલી બોલીને લખજો। એ ફોર એપલ, એપલ એટલે સફરજન। બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર નો, ઈ ફોર એલિફન્ટ, એ ફોર ફિશ, જી ફોર ગન। બોલતા જાઓ, લખતા જાઓ, બોલતા જાઓ, લખતા જાઓ। H for hen, H for hen, I for ice cream, ice cream એટલે ice cream। J J for jug, jug એટલે કુંજો। Thank you।
ચલો સામેની બાજુએ નથી લખવાનું કોઈ તમારે આ એક જ વખત લખવાનું પછી સામેની બાજુએ નવો મૂળાક્ષર લખવાનો આનું આ લખવાનું નહીં એમ લખ્યું બધાએ આખી એબીસીડી તમારે સરસ બોલી બોલીને જ લખવાની છે જેમ કે એ ફોર એપલ એપલ એટલે સફરજન બી ફોર બોલ બોલ એટલે દાડો તો પછી આવે આપણે પી પી ફોર પેરોટ પેરોટ એટલે પોપકોર્ન પછી આવશે ક્યુ ક્યુ ફોર ક્વિલ ક્વિલ એટલે પિચ્છુ એટલે સૂરજ ચલો એસ લખ્યો બધાએ હવે આવ્યા ટી ટી પછી આવશે યુ આટલે સુધી બધાએ કમ્પ્લીટ કર્યું હવે આપણે આખી એબીસીડી ઉચ્ચાર સહિત બોલીએ એ ફોર એપલ એપલ એટલે સફરજન બી ફોર બોલ બોલ એટલે દાડો સી ફોર કેટ કેટ એટલે બિલાડી ડી ફોર ડોગ ડોગ એટલે કૂતરો ઈ ફોર એલિફન્ટ એલિફન્ટ એટલે હાથી એફ ફોર ફેન ફેન એટલે પંખો G for gun, gun એટલે બંદૂક H for hand, hand એટલે મરઘી I for ice cream, ice cream એટલે આઈસ્ક્રીમ J for jug, jug એટલે કુંજો K for kite, kite એટલે પતંગ L for lion, lion એટલે સિંહ M for monkey, monkey એટલે વાંદરો N
क्यू फॉर अम्ब्रेला, अम्ब्रेला એટલે છત્રી. વી ફોર વાયોલિન, વાયોલિન એટલે વાયોલિન. ડબલ્યુ ફોર વોચ, વોચ એટલે ઘડિયાળ. એક્સ ફોર ક્રિસમસ, ક્રિસમસ એટલે નાતાલ. વાય ફોર યો, યો 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 એટલે ચકરડી. ઝેડ ફોર ઝીબ્રા. ચલો હવે હું તમને આજે લેસન આપું છું, તો તમારે બધાને અંગ્રેજીની સાધક પોથી આપણે ફૂલમાંથી આપી છે, બરાબર? તો એના પેજ નંબર તમારે લેસન પર કરવાના છે. તો ચલો લેસન લખો બધાય. અંગ્રેજી સ્વાકોથી પાના નંબર પાંચ અને છ, પાંચ અને છ, પાંચ અને છ ની, પાંચ અને છ ની નિશાનીઓ કરવાની રહેશે. પાના નંબર પાંચ અને છ ના રેખાંકન એટલે કે નિશાનીઓ સાત પોથી માં જ કરવાનું છે. આ તમારે નોટમાં કંઈ કરવાનું નથી. પેજ નંબર તમને હું બતાવી દઉં, ચલો ચેક કરો. આ નીચે જોઈ લો બધાય નિશાનીઓ આપેલી છે. તો આ તમારે આછી છે એ ઘાટી કરી દેવાની, છેલ્લા ખાનામાં જાતે દોરવાની. પેજ નંબર પાંચ, પછી એની પાછળનું પેજ પણ તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. જેમ કે આ રહ્યું પેજ નંબર છ, તો એમાં પણ તમારે આ નિશાનીઓ જ છે. આ બધી નિશાનીઓ કમ્પ્લીટ સ્વાપોથી માં જ પૂરવાની રહેશે, બરાબર? અને આ બધાએ સરસ બોડે કરી લેવાનું. ઓકે.